અરવલ્લીના વાંકાટીંબા અને દેહગામડાના કોઝવેમાં પૂર આવ્યું છે. પૂર આવતા 4થી વધુ ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તો મોટા કંથારિયા ગામના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ શામળાજીના ચિતરિયામાં આવેલા પેટ્રોલ પંપમાં પણ પાણી ભરાયું છે. અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે અને 4થી વધુ ગામ એવા છે જે સંપર્ક વિહોણા બન્યા છે અને એક પેટ્રોલ પંપ અત્યારે પાણીમાં ગરકાવ થયું છે. અરવલ્લીના શામળાજીમાં ભારે વરસાદ અને ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. હવે આપને અરવલ્લી જિલ્લાના શામળાજીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. શહેરમાં પણ એવો વરસાદ પડ્યો છે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે, ત્યારે 4થી વધુ ગામ એવા છે જે સંપર્ક વિહોણા બન્યા છે. તો વીટીવી આપને એક્સક્લુઝિવ તસવીરો અત્યારે અરવલ્લીના શામળાજીની બતાવી રહ્યા છે. તો શહેર અને ગ્રામ્યમાં સારો વરસાદ પડ્યો છે જેને પગલે નદી નાળા છલકાયા છે, કોઝવે પાણીમાં ગરકાવ થયા છે, 4 જેટલા ગામ અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે. સ્થિતિ એવી બની છે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અત્યારે થઈ રહી છે. એક પેટ્રોલ પંપ પર ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ રહી છે. ત્યારે અરવલ્લીના શામળાજીમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. આજ મુદ્દે સંવાદદાતા તસ્લીમ સુથાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. તસ્લીમ, અરવલ્લીના વાંકાટીંબા અને દેહગામડાના કોઝવેમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે, કેવો વરસાદ, શું સ્થિતિ તસ્લીમ? ચોક્કસપણે અરવલ્લી જિલ્લાના શામળાજી અને ભિલોડા વિસ્તારમાં 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટના ઘટી છે. શામળાજી મંદિર જવાનો રોડ હોય અથવા ભિલોડાના નાના જે નીચાણવાળા વિસ્તારો હોય, આ તમામ જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ ઘટી છે. સાથે હાઈવે ઉપર, નેશનલ હાઈવે 8 ઉપર આવેલું જે સેલનો પેટ્રોલ પંપ છે તેની અંદર પણ 1 ફૂટ કરતા પણ, 2-2 ફૂટ કરતા પણ વધારે પાણી ભરાઈ જવા પામે છે. વાંકાટીંબા દહેગામડા કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે. એટલે ચોક્કસ ભિલોડના શામળાજી અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સાથે સાથે જે બોર્ડર વિસ્તાર છે ભિલોડા અને અરવલ્લી જિલ્લાનો, શામળાજીનો જે રાજસ્થાનમાં આવેલો છે, એ તમામ જગ્યાએ પણ 6 ઇંચ કરતા પણ વધારે છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસતા એ તમામ પાણી અરવલ્લી જિલ્લાની નદીઓમાં વહ્યું છે અને એના કારણે સાથે નદીઓ પણ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે અને ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવાઈ રહ્યું છે. જી બિલકુલ તસ્લીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ભિલોડા શામળાજી રોડ ઉપર પણ વાહન વ્યવહારને અસર પડી છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. તો રુદ્રેશ્વર મહાદેવ મંદિર આગળ પૂર આવતા હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ભિલોડા અને શામળાજી બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. આપણી સાથે સંવાદદાતા તસ્લીમ સુથાર જોડાયેલા છે. તસ્લીમ, શું સ્થિતિ? વરસાદ પડવાના કારણે ઠેર ઠેર વાહનોની લાંબી કતારો છે. નાના વાંગા હોય, નદી હોય, તમામ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામે છે. દુકાનોમાં પણ પાણી ભરાઈ જવામાં છે. ક્યાંક હાઈવે ઉપર પણ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ વરસાદે વિરામ લીધો છે એટલે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. તસ્લીમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અત્યારે વરસાદે વિરામ લીધો છે અને જે વિસ્તારો છે જ્યાં પાણી ભરાયા હતા ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ ગઈ છે.